hello everyone welcome to the world of analog electronics Our today's topic is ic 355 which is also known as a timer ic so in today's lecture we are going to study about what is the ic 355 it's a basic introduction about its pin diagram and function of each and every pin so let us start with the introduction ic 355 timer ic વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ યર નાઇન્ટીન સેવન્ટી બાય સિગ્નેટિક કોર્પોરેશન એન્ડ ગેવ ધ નેમ એસી એન ઇ ત્રીપલ ટાઈમર કે આઈસી ત્રિપલ ફાઈવ આઈ છે એને ઓગણીસો સિત્તેરમાં સિગ્નેટિક કોર્પોરેશન દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી અને બેઝિકલી એ મોનોલિથિક ટાઈમિંગ સર્કિટ છે કે જે એક્યુરેટ અને હાઈલી સ્ટેબલ ટાઈમિંગ ડિલેને અથવા તો ઓસિલેશનને પ્રોડ્યુસ કરે છે વેન કમ્પેડ ટુ ધ એપ્લિકેશન્સ ઓફ એન ઓપરેશનલ એમ્પ્લિફાયર ઇન સેમ એરિયા ધ ટ્રિપલ ફાઈવ આઈ સી ઇઝ ઓલ્સો ઇક્વલી રિલાયબલ એન્ડ ઇઝ ચીપ ઇન કોસ્ટ કે જો એની કમ્પેરિઝન આપણે એપ્લિકેશન ઓપરેશનલ એમ્પ્લિફાયરની એપ્લિકેશન સાથે કરીએ અને એના અમુક એરિયાની આપણે વાતચીત કરીએ તો એવું કહી શકીએ છીએ કે આઈસી ત્રિપલ ફાઇવ છે એ વધારે રિલાયેબલ છે અને કિંમતમાં પણ સસ્તી છે એપ્લિકેશન સિવાયની જો વાત કરીએ તો મોનોસ્ટેબલ મલ્ટી મલ્ટિવાઇબ્રેટર અને એ સ્ટેબલ મલ્ટિવાઇબ્રેટર તરીકે પણ આઈસી ત્રિપલ ફાઇવને યુઝ કરી શકીએ છીએ આ ઉપરાંત ડીસી ટુ ડીસી કન્વર્ટર ડિજિટલ લોજિક પ્લોબ્સ વેવફોર્મ જનરેટર એનાલોગ ફ્રીક્વન્સી મીટર ટેકોમીટર ટેમ્પરેચર મેઝરમેન્ટ કંટ્રોલ ડિવાઇસ અને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ આઈસી ટ્રિપલ ફાઈવનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ટાઈમર આઈસી ઇઝ સેટઅપ ટુ વર્ક ઇન ઇધર ઓફ ટુ મોડ્સ વન શોટ ઓર મોનોસ્ટેબલ ઓર એઝ અ ફ્રી રનિંગ ઓર એ સ્ટેબલ વાઇબ્રેટર

ઇન્ડસ્ટ્રીના અથવા તો ફેક્ટરીના એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન્સ જેમ કે હાઈ ટેમ્પરેચર નો નોઈઝ ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી મોશ્ચર આવા બધા સિવિયર એટમોસ્ફિયરમાં પણ ઇફેક્ટિવલી વર્ક કરી શકે તેવી રીતે સેટઅપ કરવામાં આવેલા હોય છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે એસી ત્રિપલ ફાઈવ આઈસીની જો આપણે વાત કરીએ તો એની ટેમ્પરેચર રેન્જ છે માઇનસ ફિફ્ટી ફાઈવ સેલ્શિયસ ટુ વન ટ્વેન્ટી ફાઈવ સેલ્સિયસ એન્ડ ઇફ વી ટોક અબાઉટ એની ત્રિપલ ફાઈવ આઈસી વિચ હેઝ ટેમ્પરેચર રેન્જ બિટવીન ઝીરો ટુ સેવન્ટી ડિગ્રી સેલ્શિયસ તો આ વાત થઈ આઈસી ટ્રિપલ ફાઇવના ઇન્ટ્રોડક્શનની હવે આપણે વાત કરીએ તેના પિન ડાયાગ્રામની તો મિત્રો અહીં આપણે એનો પીન ડાયગ્રામ જોઈ શકીએ છીએ બે ફિગરમાં આપણને પીન ડાયગ્રામ આપેલો છે પહેલું છે ટોપ વ્યૂ જે મેટલ પિનના પેકેજનો જે પેકેજની અંદર કેવી રીતે પિન આપણને દેખાય છે એ દર્શાવેલું છે આપણી જે ત્રિપલ ફાઈવ આઈસી છે મિત્રો એ આઠ પિનની આઈસી છે બાજુમાં જે આપણને આઈસીનો સિમેટિક એક પિન ડાયાગ્રામ દેખાડેલો છે આઠ પિનનો ડીઆઈપી એટલે કે ડ્યુલ ઇન પેકેજ આપણને કેવી રીતે આઈસી દેખાય છે એ દર્શાવેલું છે તો આઈસીની ની આઠ પિન પણ આપણને દર્શાવેલી છે પેલી ગ્રાઉન્ડ બીજી ટ્રિગર ત્રીજી આઉટપુટ ચોથી રિસેટ પાંચમી કંટ્રોલ વોલ્ટેજ છઠ્ઠી છે થ્રેસ સાતમી છે ડિસ્ચાર્જ અને આઠમી છે પ્લસ વીસીસી તો મિત્રો આ વાત થઈ હવે આપણે બાય દરેક શું ફંક્શન છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો પેલી પિન છે ગ્રાઉન્ડેડ ટર્મિનલ તો ગ્રાઉન્ડ ટર્મિનલ છે પિન એ કેવી રીતે કાર્ય કરે છે કે ઓલ ધ વોલ્ટેજ આર મેઝર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ટર્મિનલ એનો અર્થ એવો થયો મિત્રો કે જો મદદ મદદથી આપણે કોઈ પણ ટર્મિનલ અથવા તો કોઈ પણ પિનના જો વોલ્ટેજને મેઝર કરવા હોય તો આપણે સૌ જાણીએ છીએ કે ની અંદર બે પ્રોબ રહેલા હોય છે એક બ્લેક અને બીજો રેડ જે બ્લેક પ્રોબ હોય છે અને જનરલી ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને રેડ ને આપણે જે ટર્મિનલ અથવા તો જે પોઈન્ટ ઉપર વોલ્ટેજને મેઝર કરવા છે એના ઉપર એને ટચ કરવામાં આવે છે તો અહીં એવું કહેવામાં આવેલું છે કે જે ગ્રાઉન્ડ ટર્મિનલ છે તેની સાપેક્ષે બધા વોલ્ટેજ મેઝર કરવામાં આવે છે એટલે કે મિત્રો આજે એક નંબરની ગ્રાઉન્ડ પિન છે ત્યાં આપણે બ્લેક ટર્મિનલને ટચ કરાવડાવશું અને જે રેડ ટર્મિનલ છે ત્યાં આપણે જે પોઈન્ટ અથવા તો જે ટર્મિનલનો વોલ્ટેજ મેઝર કરવો છે એને ટચ કરાવડાવશું તો આ વાત થઈ આપણી ગ્રાઉન્ડ ટર્મિનલની હવે આપણે વાત કરીએ ટ્રિગર ટર્મિનલની ટ્રિગર પિન ઇઝ યુઝ ટુ ફીડ ધ ટ્રીગર ઇનપુટ હેન્સ ધ આઈસી ટ્રિપલ ફાઈવ ઇઝ સેટઅપ એઝ અ મોનો સ્ટેબલ મલ્ટિવાઇબ્રેટર ધીસ પીન ઇઝ એન ઇન્વર્ટિંગ ઇનપુટ ઓફ કમ્પેરેટર આ પિન જે છે એ કમ્પેરેટરનું ઇનવર્ટિંગ ઇનપુટ છે અને ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્ઝિશન ઓફ ફ્લિપ ફ્લોપ ફ્રોમ સેટ ટુ રીસેટ એટલે કે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો ટ્રિગર ટર્મિનલ જે છે એનો રેફરન્સ વોલ્ટેજ વન અપોન થ્રી વીસીસી જેટલો હોય છે હવે જો એનો રેફરન્સ વોલ્ટેજ છે એ વન અપોન થ્રી વીસીસી કરતાં ઘટી જાય તો એટલે કે એવી વાત કરવામાં આવેલી છે કે જો એનો આઉટપુટ વોલ્ટેજ છે એના કરતાં અ નેગેટિવ પલ્સ વિથ અ ડીસી લેવલ ગ્રેટર ધેન વીસીસી અપોન થ્રી ઇઝ એપ્લાઇડ ટુ ધીસ ટર્મિનલ ઇન અ નેગેટિવ એજ એઝ ધ ટ્રિગર પાસીસ થ્રુ વી સીસી અપોન થ્રી ધ આઉટપુટ ઓફ ધ લોઅર કમ્પેરેટર બીકમ્સ હાઈ એટલે કે જે આઉટપુટ છે લોઅર નું હાઈ થઈ છે એન્ડ કમ્પ્લીમેન્ટરી ઓફ ક્યુ બીકમ્સ ઝીરો એટલે કે ક્યુ નું કોમ્પ્લિમેન્ટ્રી ઝીરો થઈ છે એટલા માટે એવું કહેવામાં આવે છે કે ધસ ધ આઈસી ટ્રિપલ ફાઈવ આઉટપુટ ગેટ્સ અ હાઈ વોલ્ટેજ ધઝ અ સ્ટેબલ સ્ટેટ એટલે કે આ ક્વાસિસ્ટેબલ સ્ટ્રેટની અંદર આવે છે એવું કહેવામાં આવે છે હવેની જે थर्ड है ये आउटपुट टर्मीनल आउटपुट ऑफ द टाइमर इज अवेलेबल एट दिस पिन देर आर टू वेस इन विच अ लोड केन बी कनेक्टेड टू द आउटपुट टर्मीनल आउटपुट टर्मीनल साथ लोड ने बे रीते कनेक्ट कर सकें वन वे इज टू कनेक्ट बिट्वीन आउटपुट पिन थ्री एंड ग्राउंड पिन के एक तरीको एवं है कि जेमा ते आउटपुट ने एवं रीते कनेक्ट करो કે ત્રણ નંબરની પિન જે આઉટપુટ છે એની સાથે અને એક નંબરની સાથે બીજું એવી રીતે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકાય છે કે પિન એટલે કે આઉટપુટ પિન સાથે અને વીસીસી સપ્લાયની જે આઠ નંબરની પિન છે તેની સાથે તો લોડ કનેક્ટેડ બિટવીન આઉટપુટ એન્ડ ગ્રાઉન્ડ સપ્લાય પિન ઇઝ કોલ્ડ નોર્મલી ઓન લોડ એટલે કે જ્યારે ગ્રાઉન્ડ અને આઉટપુટની સાથે લોડને કનેક્ટ કરવામાં આવે છે એને નોર્મલી ઓન લોડ પિન તરીકે ઓળખવામાં આવે છે અને આઉટપુટ અને ગ્રાઉન્ડ પિન વચ્ચે જે કનેક્ટ કરવામાં આવે છે એને નોર્મલી ઓફ લોડ તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે રિસેટ ટર્મિનલ વેનેવર સી ઇઝ ટુ બી રિસેટ ઓર ડિસેબલ્ડ આ નેગેટિવ પલ્સ ઇઝ એપ્લાઇડ ટુ પિન ફોર જ્યારે આઈસીને ડિસેબલ કરવાની જરૂર પડે અથવા તો રિસેટ કરવાની જરૂર પડે ત્યારે ચાર નંબરની પિનમાં નેગેટિવ પલ્સ એપ્લાયડ કરવામાં આવે છે એટલા માટે આ ટર્મિનલને રિસેટ ટર્મિનલ એવું કહેવામાં આવે છે ધ આઉટપુટ ઇઝ રીસેટ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ઇનપુટ કન્ડિશન કે એની ઇનપુટ કન્ડિશન સાથે કંઈ લાગતું ઓળખતું નથી વેન ધીસ પિન ઇઝ નોટ ટુ બી યુઝ ફોર રીસેટ પર્પઝ ઇટ શુડ બી કનેક્ટેડ ટુ વીસીસી ટુ અવોઇડ એની પોસિબિલિટી ઓફ ફોલ્સ ટ્રીગરિંગ એટલે કે જ્યારે તમારે રીસેટ ફંક્શનની જરૂર નથી હોતી ત્યારે આ પિનને વિસીસી સાથે કનેક્ટ કરવામાં આવે છે કે જેને લીધે કોઈપણ પ્રકારનું ફોલ્સ ટ્રિગરિંગ થવાની પોસિબિલિટી નથી રહેતી એના પછી છે કંટ્રોલ વોલ્ટેજ ટર્મિનલ ટ્રિગર વોલ્ટેજ અને થ્રેસોડ વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ વોલ્ટેજ ટર્મિનલની જરૂરિયાત પડે છે જાણીએ છીએ કે ટ્રિગર વોલ્ટેજ છે ટુ અપોન થ્રી વીસીસી એ બંનેના રેફરન્સ વોલ્ટેજને કંટ્રોલ કરવાનું કામ કંટ્રોલ વોલ્ટેજ ટર્મિનલ કરે છે ત્યારબાદ છે થ્રેસોલ્ટ ટર્મિનલ ધીસ ઇઝ ધ નોન ઇન્વર્ટિંગ ઇનપુટ ટર્મિનલ ઓફ કમ્પેરેટર વન એટલે કે કમ્પેરેટર વનનો નોન ઇનવર્ટિંગ ઇનપુટ ટર્મિનલ છે કે જે વોલ્ટેજને જે આપણો મેઇન વીસીસી છે એને ટુ ઓપોઇન્ટ થ્રી વીસીસી સાથે કમ્પેર કરવાનું કામ કરે છે અને જ્યારે આપણો વોલ્ટેજ ટુ ઓપોન્ટ થ્રી વીસીસી કરતાં વધી જાય છે ત્યારે કમ્પેરેટરનો આઉટપુટ આપણને હાઈ મળે છે જેને લીધે ક્યુની વેલ્યુ આપણને હાઈ મળે છે અને ક્યુબાર આપણને લો મળે છે અને આપણું આઉટપુટ જે છે એ રિસેટ થાય છે એવું કહેવામાં આવે છે એના પછી છે સાત નંબરની પિન ડિસ્ચાર્જ ટર્મિનલ ધીસ પિન ઇઝ કનેક્ટેડ ઇન્ટરનલી ટુ ધ કલેક્ટર ઓફ ટ્રાન્સમિટ ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર સાથે એને કનેક્ટ કરવામાં આવે છે અને મોસ્ટલી અ કેપેસિટર ઇઝ કનેક્ટેડ બિટવીન ધીસ ટર્મિનલ એન્ડ ગ્રાઉન્ડ એટલે કે સાત નંબરની પિન અને ગ્રાઉન્ડ સાથે મોટે ભાગે કેપેસિટરને કનેક્ટ કરવામાં આવે છે ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ચાર્જ ટર્મિનલ એને ડિસ્ચાર્જ ટર્મિનલ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન ઉપર પહોંચી જાય છે ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ છે આ ટ્રાન્ઝિસ્ટર થ્રુ વેન ધ ટ્રાન્ઝિસ્ટર ઇઝ કટ ઓફ એટલે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ હોય છે ત્યારે કેપેસિટર છે ચાર્જ થાય છે જે રેટ ડિટરમાઇન કરેલો હોય છે એક્સટર્નલ રજિસ્ટર અને કેપેસિટરની મદદથી તો મિત્રો આ વાત થઈ આપણા ડિસ્ચાર્જ ટર્મિનલની એના પછી આપણે વાત કરીએ સપ્લાય ટર્મિનલની અ સપ્લાય વોલ્ટેજ ઓફ પ્લસ ફાઈવ વોલ્ટ ટુ એટીન વોલ્ટ ઇઝ એપ્લાઇડ ટુ ધ ટર્મિનલ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે કે સપ્લાય ટર્મિનલ એટલે કે આપણે આપણા વીસીસીની વાત કરેલી છે અહીં પ્લસ વીસીસી કે જે પ્લસ ફાઈવ વોલ્ટથી લઈ અને એટીન વોલ્ટ સુધીની વોલ્ટેજ રેન ધરાવે છે તો મિત્રો આ વાત થઈ આપણી આઈસી ટ્રિપલ ફાઈવની એની અંદર આપણે એના ઇન્ટ્રોડક્શનની વાત કરી એના પિન ડાયગ્રામની ડ્યુલિન પેકેજ અને મેટલ કેસની અંદર એનો પિન ડાયાગ્રામ કેવી રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ છીએ એના વિશે એ ઉપરાંત આપણે વાત કરી એના પિનના ફંક્શન્સની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે વાત કરીએ તો આઈસી ટ્રિપલ ફાઈવ આપણને ખાલી એનો પિન ડાયાગ્રામ ડ્રો કરવા રીતે અથવા તો માત્ર પિનના નામ અથવા તો કોઈ પણ પિનના ઇન્ડિવિડ્યુઅલ ફંક્શન અથવા તો આઠ પિનના ટોટલી ફંક્શન સહિત આપણને પૂછી શકાય છે એટલે કે જીટીયુ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે